હાઈ ફ્રેન્ડ સાવરિઓલ આજે આપણે એપેન્ડિક્સ જી મુજબ કોમ્પ્યુટરના મોસ્ટ એમ્પી ટોપિક્સ જોવા જઈ રહ્યા છીએ ઘણા બધાને એવા ક્વેશ્ચન થતા હોય છે કે એપેન્ડિક્સ જી છે શું તો મિત્રો આજે તમે આમાં જોઈ લેજો કે એપેન્ડિક્સ જીની અંદર શું આવે છે તો અને આ તમને આરએમસી એમ ક્લાકની જે એક્ઝામ આવી રહી છે એમાં પણ ખૂબ ઉપયોગી થશે એવું નથી કે જે લોકો આર એમ સીની એક્ઝામ આપે છે એ લોકો જ માત્ર આ વિડિયો જોઈ શકે દરેક લોકો જે કંઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એને દરેકને કોમ્પ્યુટરમાં મોસ્ટ મોસ્ટ ટાઈમ આમાંથી ઘણા ક્વેશ્ચન છે એ પૂછાય એવા છે માટે વિડીયો બને ત્યાં સુધી આખો જોજો જે લોકોને વિડીયોની પીડીએફ જોઈએ છે એ લોકોને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈ અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ જોઈએ કે શોધ અને શોધક કોણે શેની શોધ કરી છે કઈ સાલમાં કરી છે કઈ વસ્તુની શોધ કરી છે તો એના વિશે શોધક કોણ છે એના વિશે આપણે જોવાનું છે તો લાઇન છે તો એ સોળસો ને બેતાલીસમાં કોણે કરી તો કે બ્લેઝ પાસ્કલે લેબેનિઝ છે કેલ્ક્યુલેટર તો કેલ્ક્યુલેટરની શોધ ક્યારે થઈ તો કે સોળસો ને નેવની અંદર થઈ કોણે કરી તો કે લેબેનિઝે કરી ડિફરન્ટ એન્જિન તો ડિફરન્ટ એન્જિન છે ફ્રેન્ડ્સ એની જે અઢારસો ને બાવીસમાં થઈ કોણે કરી તો કે ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિન જેની અઢારસો ને તેત્રીસમાં શોધ થઈ હતી કોણે કરી હતી તો કે ચાર્લ્સ બેબેજે કરી હતી પંચકાર્ડ તો પંચકાર્ડની શોધ ક્યાં કોણે કરી હતી હર્મન હોલેરીથ ટ્રાન્ઝિસ્ટર તો એની વિલિયમ શોકલી જ્હોન બાર્ડિન વોલ્ટર બ્રાટેન ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેને આઈસી કહેવામાં આવે છે જે સિલિકોન ચીપની બનેલી હોય છે ફ્રેન્ડ્સ એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે આઈસી છે સેની બનેલી હોય છે તો કે સિલિકોન ચીપની બનેલી હોય છે તો એની એના જે શોધક છે કોણ છે તો કે જેક કિલબી રોબર્ટ નોયસ ક્રે જે સુપર કોમ્પ્યુટર છે એનું અમેરિકા દેશ છે એ શોધક છે પરમ સુપર કોમ્પ્યુટર છે એના છે વિજય ભટકલ ત્યાર પછી જે છૂટું કીબોર્ડ છે એ ઓગણીસો ને છ્યાસીમાં શોધાયું એના શોધક છે આઈબીએમ કંપની માઉસ છે એ ઓગણીસો ને ચોસઠની અંદર શોધાયું છે અને એના શોધક છે ડગ્લાસ એંગલ બોટ ચાર્જ કપલ ડિવાઇસ જે પ્રથમ સ્કેનર છે ઓગણીસો ને એના શોધક છે વિલાર્ડ બોયલ જ્યોર્જ સ્મિથ લાઇટ પેન છે એ ઓગણીસો ને પંચાવનમાં શોધ થઈ છે અને શોધક છે આઈબીએમ કંપની ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર જે ઓગણીસો ને અડસઠમાં કોના દ્વારા શોધાયું હતું તો ફ્રેન્ડ્સ એના શોધક છે એપ્સન કંપની જાપાનની છે પ્રોસેસર છે જે વિશ્વનું પ્રથમ છે તો એની જે શોધક છે એ છે ઇન્ટેલ કંપની શક્તિ પ્રોસેસર ભારતનું પ્રથમ છે બે હજાર અઢારની અંદર શોધ થઈ હતી એના શોધક છે પ્રોફેસર કામાકોટી વિજિનાર અજીત પ્રોસેસર છે જે બે હજાર ઓગણીસમાં શોધ થઈ છે અને એમના શોધક છે આઈઆઈટી મુંબઈ ત્યાર પછી ફ્રેન્ડ્સ ફ્લોપી ડિસ્ક છે જે ઓગણીસો ને તોતેરમાં શોધાઈ શોધક છે આઈબીએમ કંપની પ્રથમ ઓપ્ટિકલ ડિસ્ક છે જે ઓગણીસો ને જેમ્સ ટી રસેલ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે જેને સીડી કહીએ છીએ એ ઓગણીસો ને બ્યાસીમાં શોધાઈ હતી અને કોને શોધ એના શોધક કોણ હતા તો કે સોની કંપની ડીવીડી જેને ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાય છે જે ઓગણીસો ને છન્નુંમાં અને સોની કંપની દ્વારા શોધ થઈ હતી પેન ડ્રાઈવ છે એ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આઈબીએમ કંપની મેમરી કાર્ડ છે ઓગણીસો ને એસીમાં કુજીઓમાં શોકા ત્યાર પછી ફ્રેન્ડ્સ જોઈએ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક લીધેલા છે જેમાંથી એક્ઝામની અંદર ઘણા બધા ક્વેશ્ચન પૂછાય એવા છે અને મોસ્ટ એમ્બી છે અને પૂછાય પણ ચૂકેલા છે તો જોઈએ કે યુનિટ ઓફ મેમરી એટલે કે મેમરીના એકમો જોઈએ તો એક બીટ એટલે ઝીરો અથવા તો વન ફોર બીટ એટલે કે વન નિબલ એઈટ બીટ એટલે કે વન બાઈટ વન વર્ડ ઇઝ ઇક્વલ ટુ ટુ બાઇટ એટલે કે સિક્સટીન બીટ

એક હજાર ચોવીસ ઇ ઇઝ ઇઝિકવલ્સ ટુ વન જેટા બાઇટ એક હજાર ચોવીસ જીબી ઝેડ બી ઇઝ ઇક્વલ્સ ટુ યોટા બાઇટ એક હજાર ચોવીસ વાય બી ઇઝ ઇક્વલ્સ ટુ વન બ્રોન્ટે બાઇટ એક હજાર ચોવીસ બીબી બી ઇઝિકવલ્સ ટુ વન જીઓ બાઇટ બાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ એટ બીટ્સ અને ટુ નિબલ્સ બાઇનરી એટલે કે ઝીરો અને વન ઓર ટુ આ જે છે એક ક્વેશ્ચન જે હાઈકોર્ટની કોમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામ હતી સત્તર દસ બે હજાર એકવીસના રોજ એમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો ત્યાર પછી ફ્રેન્ડ્સ ક્લાઉડ સ્ટોરેજ છે એની જે સુવિધા આપતી કેટલીક કંપનીઓ છે તો કંપનીનું નામ અને એની સ્ટોરેજ કેપેસિટી કેટલી છે એ જોઈએ ફ્રેન્ડ્સ તો સૌપ્રથમ તો ડિજી તો એની સ્ટોરેજ કેપેસિટી છે એક જીબી ડ્રોપ બોક્સ છે એની છે બે જીબી વન ડ્રાઈવ છે એની છે પાંચ જીબી આઈ કલાઉડ છે એની પાંચ જીબી આઈ ડ્રાઈવ એની પણ પાંચ જીબી અને ગૂગલ ડ્રાઈવ તો એની છે પંદર જીબી ત્યાર પછી ફ્રેન્ડ્સ ફિલ્ડ અથવા તો ડેટા ટાઈપ તો ડેટા અને ફિલ્ડની જે લેન્થ છે એ અથવા તો ફિલ્ડની જે સાઇઝ છે એ જોવાની છે તો તમે કોઈ પણ ટેક્સ છે એ ટાઈપ કરો છો ત્યારે કેટલું હોવું જોઈએ એની લેન્થ અથવા તો સાઇઝ તો જીરોથી બસો ને પંચાવન કેરેક્ટર્સ મેમો છે એ મેમો તમે જ્યારે ટાઈપ કરો છો ત્યારે જીરોથી પાસઠ હજાર પાંચસોને પાંત્રીસ કેરેક્ટર્સ ડેથ અથવા ટાઈમ તમે કોઈ બી ડેટ લખો છો અથવા તો કોઈ પણ ટાઈમ લખો છો તો એની જે ફિલ્ડ લેન્થ છે અથવા તો એની સાઇઝ છે એ કેટલી હોય છે આઠ બાઇટ્સ હોય છે નંબર છે તો નંબરમાં વન ટુ ફોર ઓફ એટ બાઇટ્સ કરન્સી છે તો કરન્સી એટ બાઇટ્સ ઓટો નંબર છે તો એ ફોર બાઇટ્સ યસ ઓર નો તમે જ્યારે યસ અથવા નો લખો છો ત્યારે વન બીટ ઝીરો ઓર વન ઓએલ ઓબ્જેક્ટ અપ ટુ વન જીબી અને જ્યારે કોઈ પણ હાઈપર તમે જ્યારે ટાઈપ કરો છો અથવા તો હાઇપરલિંક લખો છો ત્યારે શું થાય છે તો કે દરેક ભાગમાં બે હજાર અડતાલીસ કેરેક્ટર હોય છે ત્યાર પછી ફ્રેન્ડ્સ વિશ્વની જે આઈટી કંપની છે એ અને એમના સીઈઓ વિશેની થોડીક માહિતી લઈએ કારણ કે એક્ઝામમાં પૂછાય છે ફ્રેન્ડ્સ તો કંપની અને એના સીઈઓ જોઈએ એપલ કંપની છે એના સીઈઓ છે ટીમ કૂક એમેઝોનના છે ઝેફ બોઝેસ માઇક્રોસોફ્ટ કંપનીના છે સત્ય નાડેલા કોગ્નિઝન્ટના છે ફ્રાન્સિસ્કો ડિસુઝા ગૂગલના છે સુંદર પિચાઈ ફેસબુકના છે માર્ક ઝુકરબર્ગ એડોબ જે છે એના છે શાંતનુ નારાયણ અલીબાબા છે એના છે ડેનિયલ ઝાંગ નોકિયા છે એના છે રાજીવ સુરી ઇન્ફોસિસના સલીલ પારેખ માસ્ટરકાર્ડના અજય બંગા ટીસીએસના છે રાજેશ ગોપીનાથન ત્યાર પછી ફ્રેન્ડ્સ જોઈએ ટ્વિટરના છે જેક ડોર્સે આ જે ટ્વિટર છે ફ્રેન્ડ્સ એના જે સીઈઓ છે એના વિશે હમણાં જે હાઈકોર્ટની એક્ઝામ ગઈ કોમ્પ્યુટર ઓપરેટરની તો એ કોમ્પ્યુટર ઓપરેટરની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે ટ્વિટર કંપનીના સીઈઓ તરીકે કોણ છે તો ફ્રેન્ડ્સ એની અંદર આન્સર આવશે જેક ડોર્સે ત્યાર પછી ફ્રેન્ડ્સ જોઈએ કે ઇન્સ્ટાગ્રામના કયા છે તો કે કેવિન સિસ્ટ્રોમ ટેલિગ્રામના કોણ છે સીઈઓ તો કે પેવલ ડ્યુરો લિંકેડ ઇનના કોણ છે ફ્રેન્ડ્સ તો કે જેફ વેઇનર વોટ્સએપના છે વિલ કેથકાર્ડ ત્યાર પછી ફ્રેન્ડ્સ કેટલાક જાણીતા ટેગ જે એચટીએમએલને લગતા છે તો એચટીએમએલ એટલે કે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ જેને રિલેટેડ તમને કદાચ ફૂલ ફોર્મ પૂછાયું છે પણ તમને એવું પૂછે છે કે કયો ટેક કોના માટે છે તો આપણને આઈડિયા હોવો જોઈએ તો સૌ પ્રથમ છે બી એટલે કે લખાણને બોલ્ડ કરવા માટે એચઆર છે આડી લાઈન ઉમેરવા માટે સ્ટ્રોંગ ટેક છે એ બોલ્ડની જેમ લખાણને ઘાટું કરવા માટે બીઆર છે તો એ બે લાઈન છે કોઈ પણ તમે લાઈન લખો છો તો એ લાઈનને જ્યારે તમારે બ્રેક આપવી છે તો એ બ્રેક આપવા માટે છે પી છે તો કે લખાણમાં જે પેરેગ્રાફ છે હવે તમે કોઈપણ લખાણ લખ્યું એની અંદર તમારે કોઈ પણ પેરેગ્રાફ એડ કરવો છે તો એના માટે પી એચ વનથી એચ સિક્સ છે એ અલગ અલગ લેવલના જે હેડિંગ છે એ તમારે ઉમેરવા છે તો એના માટે છે ટેબલ તો ટેબલ ઉમેરવા માટે ટાઈમ છે તો સમય ઉમેરવા માટે ડેટ છે તારીખ ઉમેરવા માટે ફોર્મ છે ફોર્મ તૈયાર કરવા માટે આઈએમજી છે ઇમેજ ઉમેરવા માટે અને મેટા છે કે ઇન્ટરનેટ આધારિત હાઈપર લિંક ઉમેરવા માટે હવે ફ્રેન્ડ્સ નેટવર્કનું વર્ગીકરણ જોઈએ તો નેટવર્કનો પ્રકાર અને એનું અંતર જોઈએ સૌ છે પર્સનલ એરિયા નેટવર્ક સાથે સાથે ફૂલ ફોર્મ પણ પાકા કરી લેજો જેને પેન કહેવાય છે તો એનું અંતર છે દસ મીટર લોકલ એરિયા નેટવર્ક જેને લેન કહેવામાં આવે છે એલ એન જેનું છે અંતર સો મીટર ત્યાર પછી છે કેમ્પસ એરિયા નેટવર્ક જેને કેન કહેવામાં આવે છે જેનું છે એક કિલોમીટર મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જેને મેન કહીએ છીએ એનું છે દસ કિમી અને વાઇડ એરિયા નેટવર્ક તો એ બહુ મોટો એરિયા હોય છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ તમને ઘણી વખત ક્વેશ્ચનમાં એવું પૂછાતું હોય છે ધારો કે તમને આવો ક્વેશ્ચન આપી દીધો કે વિન્ડોઝ સેવન છે એનું ઇન્સ્ટોલેશન કરવું છે તો એના માટે કઈ કઈ રિક્વાયરમેન્ટની જરૂર પડે છે એમ કરી અને તમને નીચે આપ્યું હોય કે કયું વિધાન સાચું છે અથવા તો કયું વિધાન આમાંથી ખોટું છે તો ફ્રેન્ડ્સ એવા પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો એના માટે આપણે અહીંયા મૂક્યું છે કે આ ક્વેશ્ચન કદાચ પૂછાય આમાંથી એક વસ્તુ કાઢી નાખી હોય અથવા એક વસ્તુ ખોટી આપી દીધી હોય તો સાચું છે કે વિધાન ખોટું છે એ જો તમારે કહેવાનું હોય તો તમને ખ્યાલ રહે તો કેવી રીતના ઇન્સ્ટોલેશન કરવા માટે કઈ કઈ રિક્વાયરમેન્ટની જરૂર છે જોઈએ વન જીએચેડ થર્ટી ટુ બીટ એક્સ એટી સિક્સ અથવા સિક્સટી ફોર બીટ એટલે કે ચોસઠ બીટ એક્સ સિક્સટી ફોર પ્રોસેસરની જરૂર પડે છે ત્યાર પછી વન જીબી રેમ એટલે કે બત્રીસ બીટ અથવા તો બે જીબી રેમ ચોસઠ બીટની એની જરૂર પડે છે ત્યાર પછી સોળ જીબીની જે હાર્ડ ડિસ્ક છે એની સ્પેસ કેટલી હોવી જોઈએ તો કે બત્રીસ બીટ અથવા તો વીસ જીબીની હાર્ડ ડિસ્ક સ્પેસ છે જે ચોસઠ બીટની હોવી જોઈએ એની જરૂર પડે છે અને ડાયરેક્ટ એક્સ ગ્રાફિક્સ ડિવાઇસ છે વિથ ડબલ્યુ ડીએમ ટેન ડ્રાઈવર તો આટલી વસ્તુની જરૂર પડે છે જ્યારે વિન્ડો સેવન તમે ઇન્સ્ટોલ કરો છો ત્યારે આટલા રિક્વાયરમેન્ટની જરૂર પડે છે સો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ અને જે લોકોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરો અને બને એટલું શેર કરો ફ્રેન્ડ્સ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેટલી પણ શોર્ટકટ કી છે એ એક વખત ફરીથી રિવાઇઝ કરી દઈશું કે એમએસ વર્ડની છે એક્સેલ છે પાવર પોઈન્ટ છે એ દરેકની શોર્ટકટ કી પૂછાતી હોય છે નોર્મલ કીબોર્ડની પણ પૂછાતી હોય છે કે નોર્મલ કઈ કઈ તો એ પણ આપણે અહીંયા રિફર કરી લઈએ થેન્ક યુ